સર તમારું નામ શું? મારું નામ કમલેશભાઈ પટેલ. શું ઉંમર છે તમારી? 45 વર્ષ. ક્યાં રહો છો? અલકા સોસાયટી. શું કરો છો? હું નોકરી કરું છું દવાની કંપનીમાં, એમાં છું. બરાબર. હવે તમને કઈ શું પ્રોબ્લેમ થયેલો સાહેબ? મને આજથી 8 મહિના પહેલાં પેટમાં સામાન્ય થોડો દુખાવો થયો હતો, એટલે સ્થાનિક સર્જન ડૉક્ટર પાસે વિઝિટ કરાવેલી. એમની સલાહ પ્રમાણે મેં સિટી સ્કેન રિપોર્ટ કરાવ્યો હતો, તો એમાં આંતરડામાં ગાંઠ હતી. મારા આંતરડામાં ગાંઠ હતી એટલે ગાંઠ થોડી શંકાસ્પદ લાગતા એનો બાયોપ્સી રિપોર્ટ કરાવ્યો હતો. બાયોપ્સી રિપોર્ટ પોઝિટિવ આવ્યો. બરાબર. એટલે ડૉક્ટરના કહેવા પ્રમાણે આંતરડામાં જે ગાંઠ હતી એ કેન્સરની ગાંઠ હતી. બરાબર. હવે એના માટે તમે શું ઉપચાર કર્યા? એટલે પછી સ્થાનિક ડૉક્ટરની સલાહથી પછી અમદાવાદ ગયો. અમદાવાદના એક નિષ્ણાત કેન્સર સર્જન ડૉક્ટરની મેં વિઝિટ કરાવી અને એ ડૉક્ટરને મેં મારા સિટી સ્કેન રિપોર્ટ બતાવ્યા, બાયોપ્સી રિપોર્ટ બતાવ્યો. એ ડૉક્ટરે એવું કીધું કે આપણે તારો પેટ સ્કેન રિપોર્ટ કરાવી લઈએ એટલે તારું કેન્સરનો અંદર સ્ટેટસ શું છે એ ખબર પડી જાય. બરાબર. એટલે એની સલાહથી અમે પેટ સ્કેન રિપોર્ટ કરાવ્યો. એ પેટ સ્કેન રિપોર્ટ અમે ડૉક્ટરને બતાવ્યો એટલે એ ડૉક્ટરે મારો રિપોર્ટ જોયો. રિપોર્ટ જોઈને ડૉક્ટરે એવું કીધું કે ભાઈ તારું કેન્સર ખાલી ઓતરડા પૂરતું સીમિત નથી, પણ લીવરમાં પણ કેન્સર ફેલાઈ ગયું છે અને કેન્સરનું હાલ સ્ટેટસ બહુ ખરાબ છે. બરાબર. કેટલા સ્ટેજનું કેન્સર હતું? એટલે ડૉક્ટરના કહેવા પ્રમાણે 4th સ્ટેપ હતું કેન્સર. બરાબર. લાસ્ટ સ્ટેજ. બરાબર. હવે આના માટે તમે કોઈ ઉપચાર કર્યા? હવે ઉપચારમાં મેં ડૉક્ટરને એ વખતે પૂછેલું કે સાહેબ હવે તમે યાર કહેવા પ્રમાણે મારા કેસમાં શું કરવું જોઈએ. એટલે ડૉક્ટર કહે કે હવે અમારા જે અમારી નોલેજ છે અને રિપોર્ટ્સ પ્રમાણે તારી લાઈફ બહુ લાંબી છે અને 6 મહિનાની લાઈફ છે. આમાં તને રેડિયોથેરાપી અપાય એવી કન્ડિશન નથી, કે કેમોથેરાપી અપાય એવી કન્ડિશન નથી, કે સર્જરી થાય એવી કન્ડિશન નથી. એટલે અમે આવું બીજું કશું કરી શકાય નહીં. એટલે મેં ડૉક્ટર કીધું સાહેબ બીજું તો મને કે કોઈ આયુર્વેદિક ઉપચાર હોય તો કરો. બરાબર. બાકી ડૉક્ટરો છૂટી પડ્યા. તમે એમાં શું ઉપચાર કર્યા? ઘરે આવ્યો એટલે મારા એક મિત્રએ એક અઠવાડિયા સુધી તો મેં કશું કર્યું નહીં, પણ એક અઠવાડિયા પછી મારા એક મિત્રએ મને ઘઉંના જવારાના રસ ઉપર એક બૂર પહોંચવા આપી. એમાં બધા પ્રયોગ લખેલા એ પ્રમાણે મેં ઘઉંના જવારાનો પ્રયોગ ચાલુ કરી દીધો. બરાબર. એટલે ઘઉંના જવારાની સાથે સાથે હું સીસમના પત્તા, ઘઉંના જવારાની સાથે સાથે હું સવારે ઘઉંના જવારાનો રસ જ્યારે કાઢતા એની સાથે હું સીસમના પત્તા, એમાં તુલસીના પત્તા, પછી કડવા લીમડાના પાન અને ગળોના પાન એ પણ એની અંદર નાખી અને સવારે એનો રસ કાઢી અને નૈણા કોટે સવારે ઉઠતાની સાથે એક ગ્લાસ પીતો અને રોજ સાંજે બી નોકરીથી આવું એટલે ભૂખ્યા પેટે એક ગ્લાસ પી લેવાનો અને એના પછી કલાક પછી ભોજન જમવાનું. બરાબર. એ રીતે મેં નિયમિત ચાલુ કરી દીધું. બરાબર. અને 1 મહિનો સતત આ રીતે ઘઉંના જવાનો રસ લીધો. પછી ડૉક્ટરની વિઝિટ કરાવી તો ડૉક્ટર કંઈ બોલ્યા નહીં. થોડું સુધારો એમને લાગ્યું, મને પોતાને લાગ્યું હતું કે મારા પેટમાં મને દુખાવો ઓછો થતો જાય છે એટલે ડૉક્ટરને પણ સુધારો લાગી રહ્યો છે, પણ ડૉક્ટર કંઈ બોલ્યા નહીં. પછી 2જો મહિનો ગયો, 3જો મહિનો ગયો, લગભગ 4-1 મહિના સુધી કન્ટિન્યુ ઘઉંના જવાનો જે આ પ્રયોગમાં હતો એ ચાલુ રહ્યું મારું. એના પછી મને નવી ભોજન પ્રથા વિશે મહેસાણામાં એક દવાના વેપારી છે ભરતભાઈ પટેલ, જે દવાના મોટા વેપારી છે હોલસેલ, એમને વાત કરી કે તું આ ભોજન પ્રથા અપનાય તો તને કેન્સરમાં બહુ મોટો રાહત થશે એમ. એટલે મેં કીધું સારું તો અપનાવી લઈએ, પણ પહેલાં શરૂઆતમાં તો થોડી અપનાવી એવું બધું હતું એમ. પણ સિદ્ધપુરમાં જ્યારે શિબિર થઈ મારા ઘર આગળ, એટલે મેં નક્કી કર્યું કે આપણે આ શિબિર એટેન્ડ કરી લઈએ. એટલે 26 અને 27 માર્ચ 2016 રોજ સિદ્ધપુરમાં શિબિર થઈ. 2 દિવસની શિબિર ભરી ત્યાં ચંદ્રકાંતભાઈ જાની, રાજુભાઈ પટેલ આવેલા, એમને મેં બરાબર સાંભળ્યા. ત્યાંથી બુકો લઈ ગયો ઘરે, વાંચી અને અભ્યાસ કર્યો. નક્કી કરી લીધું કે આપણે આ વસ્તુ ફોલો કરવી છે, કારણ કે મને વિશ્વાસ પડ્યો હતો કારણ કે વસ્તુમાં કંઈક પાવર તો છે જ. કારણ કે વાત ઉપર કેવું લાગ્યું ત્યાં એકબીજાના અનુભવ સાંભળેલા મેં. એટલે પછી દરેક ફેમિલીમાં કહી દીધું કે આજથી દૂધ અને દૂધની બનાવટ ટોટલી બંધ, મારે એનિમાં લેવાનું છે 2 ટાઈમ અને મારે 2 ટાઈમ કાચું ખાવાનું છે. તમારે મને આ રીતની કાચાની રેસીપી બનાવી આપવાની, મેં બી મારી વાઇફને આપી દીધી કે આ રીતે તારે બનાવી આપવાનું. મારી વાઇફનો મને પૂરો સહકાર મળ્યો હતો. મારી મધર થોડી ચિંતા કરતી હતી કે તું કાચું ખાઈશ તો શરીર ઉતરી જશે. મેં કીધું તું ચિંતા નહીં કર, મને કશું થશે નહીં. કમ્પ્લીટલી 2 ટાઈમ એનિમા લેવાનું, 2 મહિના કમ્પ્લીટ કાચું અપનાવ્યું, 2 મહિના કાચું કમ્પ્લીટ ખાધું, શરીરમાં જોરદાર સુધાર આવવા માંડ્યો. આજુબાજુ પાડોશી પણ કહેવા માંડ્યા કે હમણાંથી તારા ચહેરા ઉપર આખી ચમક દેખાય છે, શાઇનિંગ મારે છે, સુધારો દેખાઈ રહ્યું છે. લોકો મને કહેવા માંડ્યા હતા, મને પોતાને પણ અંદર અનુભવ થવા માંડ્યો કે હવે મારામાં 100% સુધારો આવી ગયો છે, મારું કેન્સર લગભગ મટી ગયું છે. નિયમિત ચેકઅપ માટે હું ડૉક્ટર પાસે સ્થાનિક ડૉક્ટરમાં જતો એટલે સ્થાનિક ડૉક્ટરે પછી એક દિવસ મને એવું કીધું, મને કે તમને સર્વાઈવું લાગે છે કે એક રિપોર્ટ આપણે સોનોગ્રાફી કરાવી લઈએ. એટલે ડૉક્ટરના કહેવા ઉપરથી મેં સોનોગ્રાફી રિપોર્ટ કરાવ્યો. તો સોનોગ્રાફીમાં કશું આવ્યું નહીં. એટલે ડૉક્ટર કહેવા તું ભૂલી જા કે તને કેન્સર હતું કે નહીં, અને તું જે પદ્ધતિથી જીવી રહ્યો છે, જે વસ્તુ ત્યાં બનાવી છે એને તું પકડી રાખજે, એને મૂકતો નહીં તારામાં, એના કારણે આજે 110% કેન્સર શરીરમાં છે નહીં. હું તમે પોતે પણ ફિલિંગ કરો અને હું પોતે પણ એવો અનુભવ કરી રહ્યો છું. ડૉક્ટર તો એવું કીધું છે, પણ હું પોતે પણ એવો અનુભવ કરી રહ્યો છું કે હવે મારા શરીરમાં 110% કેન્સર નથી. હવે આના આ માધ્યમથી તમે કોઈ
આ દુનિયાને સંદેશો આપવા માંગો છો? હવે નવી ભોજન પ્રથા વિશે હું એવો સંદેશો લોકોને આપીશ કે નવી ભોજન પ્રથાની શિબિરો ઘણી જગ્યાએ થતી હોય છે, લોકો શિબિરમાં જતા પણ હોય છે, સાંભળીને ઘરે આવ્યા પછી બે દિવસ અપનાવી પાછા લોકો છોડી દે છે. તો મારું લોકોને એટલું જ કહેવું છે કે શિબિરમાં જજો પણ ખરા અને એને અપનાવી લેજો, પણ છોડતા નહીં. એક વખત અપનાવ્યું એને આજીવન રાખજો. બીમાર હોય એ પણ ખાસ અપનાવજો, ના બીમાર હોય તંદુરસ્ત લોકો હોય એ પણ અપનાવજો, કેમ કે ભવિષ્યમાં બીમારી ના આવે એટલા માટે. કેમ કે આજની આપણી લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે બીમારીઓ આવવાની જ છે, જો તમે ધ્યાન નહીં રાખો તો બીમાર પડશો. માટે અત્યારથી તમે પાણી પહેલાં પાડવું વધી કાઢો તો તમારી લાઈફ સેફ થઈ જશે અને બીમારીથી તમે નિશ્ચિંત થઈ જશો. તમે મેડિકલ લાઈન હોવા છતાં બી આ અપનાવી તો તમને આમાં કેવું કેટલો વિશ્વાસ બેઠા? એટલે હું પોતે મેડિકલ લાઈનમાં નોકરી કરું છું, પોતે દવાઓ વેચું છું, બરાબર. એટલે મારી દ્રષ્ટિએ હું અત્યાર સુધી હું માનતો હતો કે દવાઓ જરૂરી છે, બરાબર. પણ હવે મને એવું લાગી રહ્યું છે કે હું જે મેડિસિન આપું છું એના કરતાં બેટર આપણું આયુર્વેદ છે. આયુર્વેદ એટલે આ નવી ભોજન પ્રથા, એમાં આપણું આયુર્વેદ જ છે. કારણ કે એમાં બધું ટોટલી જે કુદરતે આપણને સાત્વિક સ્વરૂપમાં આપ્યું છે એ સ્વરૂપમાં આપણે એને ગ્રહણ કરીએ તો એના જે પાવર છે ને એ પાવર તો આપણી દવા કે મેડિસિનમાં છે જ નહીં. એ આપણને ખાલી ટેમ્પરરી રોગમાં રાહત આપે છે, રોગના મૂળમાંથી દૂર કરતું નથી. તો રોગના મૂળમાંથી દૂર કરવો હોય તો જે કુદરતી જે સ્વરૂપમાં આપ્યું છે એ સ્વરૂપમાં લેશો તો રોગના મૂળમાંથી કાઢશે. એક નવી ભોજન પ્રથા મતલબ કે જે કાચું છે એનામાં પાવર છે. એટલે દરેકે અપનાવવું જોઈએ. થેન્ક યુ કમલેશભાઈ, આભાર. ઓકે, થેન્ક યુ. Well, I didn't see anything.